કે હમણાં તો ફિલ્મો એવા ઝૂકેગા નહીં, હું ઝૂકેગા નહીં, ફિલ્મ વળી જાય હું ઝૂકેગા નહીં, ઝોટો રહેવા દે ટ્રક નો. ખરેખર એક બાપુ નાની નાની ભૂલમાં મેં જોયું છે, હોન્ડામાં જાય જ કાઢે, તું જેની માથે બેઠો જડના પેટનું છે, તું જેમ કેમ અવળું છે. ના હું ગાડી હાકું છું 100%, મારી જેટલી સ્પીડ ન હોય પણ બે એક વાર સાઈડ જોતો જતો કઈ આવતું ને વિશમાં, નકર ઠફ એટલું જ થાય. બાપુ એકવાર કૂતર્યું માર્યું, એકવાર માર્યું કૂતર્યું, અને મારી વાહે જ એક ગાડી લઈને આવતો હતો ને, એણે મને આંબાની કોશિશ બહુ કરી, અને આગળ ઊભો રહ્યો એક હોટલે, ત્યારે કીધું મને કે તમે આ કીધું, હા મને પેલું કૂતર્યું ઠપ છે તું મને, પછી તમે જોયું, મેં કીધું ના, મને કઈ વેરાઈ ગયું તું ખબર જ નહીં હું ક્યાં જોયું. પણ પછી કા લાગે આપણી સ્પીડ એને પરિવાર રહેશે ને સાહેબ. આપણા હમણાં એક મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણી સચિવ, એ પતિ પત્ની બે મોટા મોટો માણસ સાહેબ, એને આરે કેટલા અધિકારીઓ હોય, અને એ ભાઈ જંગલમાં ત્યાં ફરવા ગયા, અને આપણે જેવા કોઈ ગોવાળ ગાવું ચારતા હતા, એટલે એમના પત્ની કીધું કે સુંગરીનો માળો કહેવાય ને, કે સુંગરીનો જ માળો કહેવાય, એને તોડી લે અને આપણે ઘરે શોમાં મૂકીએ. હા પણ જો સાહેબ આ સત્ય ઘટના હમણાં નહીં, થોડાક દી પહેલા નહીં. એટલે તરત અધિકારીઓને કીધું, એટલે અધિકારીઓએ ઓલા છોકરાને કીધું જે ગાયું ચાલતા હતા ને, ભાઈ ઓલો માળો તોડી લે. એટલે ગોવાળા કીધું નહીં હો ભાઈ, કીધું જોતા હતા રસાલો બધા ઉભેલા સ્ટેન્ડ ગન આ તે ફલાણું. એટલે ગોવાળાએ કીધું ન તોડાય ભાઈ, તું તમે તોડતા ને ખબરદાર જો તોડ્યો તો. કેમ, એના આખા વર્ષની મહેનત છે અને એની અંદર એના બચડા છે, એની માં આખા દીનો ખોરાક લેવા ગઈ છે, તમારું ઘર કોક તોડીને કોકને આપી દે છોકરા હોતું તો. તેથી કહેવા ગયો સાહેબ, એક હાવ અભણ છે ને એક આઈપીએસ છે, એક ટોચનો ભણતર વાળો છે, આનાથી મોટી પરીક્ષા ના હોય શકે. આઈપીએસ યુપીએસસી એની આંખમાં આહુડ આવ્યા. મનુભાઈ માણસે લખ્યું છે, પોતે લખ્યું કે એક ગાયું ચારનારા ગોવાળને જે દર્દ હતું એવું દર્દ મારા હૃદયમાં કેમ નથી. એક અભણ માણસના હૃદયમાં આવું દર્દ છે, આવું દર્દ મને કેમ ન આવ્યું. બસ આ મને કેમ ન આવ્યું ઈ જો આવી જાય ને, અને પછી બાકીનું બધું કામ તમારું આ જગદંબા ખોડિયાર કરશે, પેલામાં એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં કીધું ને હમણાં આમ આમ રખડા પાટે, કાલે કાલે કાલનો આ ગઈ રાત નો જયપુર નો દાખલો, અમે પ્રોગ્રામમાં ગયા, ભૂપતભાઈ મેર ને આપણી ટીમ બધા, સોથા ભગત નો દીકરો બેનજામાં કાયમ અમારી ટીમ, અમે અમદાવાદ થી પ્લેનમાં બેઠા. ભૂપતભાઈ મને કે મને કે આ તો ત્યાં પ્રોગ્રામ છે કોનો, મેં કીધું રાજસ્થાની જ છે, મીના પરિવાર છે, મીના સાહેબ બહુ મોટા એના દીકરા લગ્ન છે. મને કે અહીંયા કરશું, મેં એને મેં કીધું કે તમે અમારે કરવું, હું ત્યાં હે ખોડિયાર માં હું કરશું ત્યાંથી. એટલે મેં કીધું મીના સાહેબે એવું કીધું કે ગુજરાતમાંથી પણ 100-150 બીજા મેમ. અરે મેં કીધું એ તો છે જ, પણ તમે એમ કહો છો કે 14-15 હજાર માણસનું તો રસોડું છે, ન્યાના કેટલા હોય ને, પછી અમારે પછી હાવ કાંઈ. હે માતાજી મેં લાજ રાખજે. બાપુ અમે અહીંયા પહોંચ્યા, સરસ મેલમાં ઉતારો, એને વીડી આવ્યા ઉતારી, જમીન 3 વાગ્યા હુઈ ગયા, આના 7 વાગ્યા જાગ્યા, 9 વાગ્યા એના ગાડીઓ આવી લેવા, ત્યાંથી 10 કિલોમીટર પાછું જવાનું હતું એના ઘરે. ત્યાં ગયા, 10:30 વાળું કર્યા, એ વાળું થઈ ગયું જમ્યા, એટલે બીજા ગરધણી ગયા, એ ગયા ગરધણી ગયા, ક્યારે પ્રોગ્રામ ચાલુ કરો, માણા તો જવા મળી, માઇક બંધ થઈ ગયું. 11:30 ગરધણી, મને કે પ્રોગ્રામ કો થોડા બંધ રાખના પડેગા. ક્યાં હોય, મને કે હાહુજી કી તબિયત ખરાબ હૈ, મૂળ હાહુ ગુજી ગયા. ભૂપત ને કહો સાબા એની હાહુ આપણી વારે આવી. પછી જે અમે 150 જણા હતા જે બધા પાછા હોટલે આવ્યા, અને રાજ્ય પછી આ પછી ઊંઘ તો ન જ આવે, અને એ પછી જે રાજ્ય લગ્ન ગીત ગાયા અમે એના વરના બાપને બેહાડે, અમે હવે આવ્યા અહીંયા તો તમને તો સમજો, મને કે હું સમજીને પછી જે અમે કોયલ બેઠી ને આંબલિયાની ડાળ ને જે ગોબા ઉપાડ્યા
બાબુ હવાર કરી મારા હું તો નેમ આખી દે. પછી તો સીધા ખોખોળિયું ખાય ને સીધા એરપોર્ટ ને એરપોર્ટથી. એટલે આ કાંઈ પરસો ન કહેવાય, પણ કહેવાનો મતલબ તમને મૂંઝાવા ન દે એ વાત ફાઇનલ છે. હારું ત્યાં કરશું હું આપણે, એટલે કોઈ દી ખોટ વર્તાય નહીં. કારણ કે આપણા જેટલા મઠ એટલા ભૂવા, ભૂવા એટલે એનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ. પછી એમાં ખોટાય ઘણા આવ્યા, જો ખોટા છે પણ ત્યાં હાસુ છે તો ખોટું આવ્યું ને, કોક તો છે હાચું. આપણે એમ કે પાણી વાળું દૂધ મળે છે, વાત હાચી, પણ દૂધ તો છે ને નગર પાણી નાખવું એમાં, એમ કઈક તો તત્વ છે. પણ આ તો અત્યારે તો જે આવ્યો છે ભૂવાનો કરે જ બાપુ તોડી નાખે એવો. પેપર તો માતાજી ને હું કામ દેવા દે, ત્યાં પૂરતી તારે બળ કરવા દે, માં પેપર લખી દેવા ભાઈ. જોજે ભાઈ પ્રણામ બધા, મને ગમે છે આપણે. હા એ બાને એટલા શ્રદ્ધાથી એટલું મંડળ તો તમને કહું, માતાજી હમું ધ્યાન રાખે છે બીજું તો નથી કરતા, એટલા જોડાઈ જાય ને શ્રદ્ધા. પણ અમુક અમુક તો હાવ, અને અમુક બેનું જે હાવ ખોટું ધૂણે ને એને જ પગે લાગુ. એ મારી માવુ માફ કરજો, માતાજી આવે ને દેરાણી જેઠાણી નું કામ ગાળું દેતી છે. જોજો જાજી એને નથી માનતી ને માં, તારે બધા હેરખ્યા હોય તારે કઈ દેરાણી જેઠાણી આમ ન જોવાનું હોય બાપા. એક જગ્યાએ જોયું ભાઈ ભવા ભાઈ આદમીને આપણે ધૂણતા હોય ને તો બહુ કઈ ઓછા પગે લાગે, પણ જો બેનું ધૂણતા હોય તો આખું ગામ પગે લાગાવે. એ માં એ માં, મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી, જાગીને જ કહેવાનું ને કે હે માં સમજાય જયારે દાંત કાઢજો. એટલે મને યાદ આવ્યું એટલે વાંચી તા નહીં. શ્રદ્ધા જો સાંભળજો, અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધાનો જન્મ થાય છે. બિલકુલ શ્રદ્ધા જોડાઈ જવા, પણ અમુક હાવ જે આપણને બીવરામાં હાટું ધૂણે, આદમીને ધૂણતે પછી બેન ધૂણતે તો આખું ગામ પગેલા. હલવાઈ કોણ એનો ઈ આગો ભાઈ બીજાને કહેતા, એ ભાઈ લાઈનમાં પગે લાગે, એ ભાઈ આગેલી પગે લાગી લે, તમારી માવું ધૂણે જયારે આવી અમે તમારા ઘેરે ભાઈ ખપ ખપ ધોઈડે આવો છો ત્યાં. એ પવન આવા દે ને ભાઈ, એ સંધુ એવી રીતે હાલતું હતું. આખું ગામ પગે લાગી લીધું. પછી જે ઓલા ભાઈ હતા ને એના અંગત ચાર મિત્રો હતા, એ આવ્યા, એ પાછા પગે લાગ્યા. બાબુ એ પગે લાગ્યા, એ માં ઓલા શારે પગે લાગ્યા. પછી ઓલો ઉભો થયો ને ન્યા ગયા શારે, ડીએલ ક્યાં આવી ગયા, તું હતો આ પ્રસંગ બન્યો ત્યારે. આજે હું જે વાતો કરું ને અમે કાયદેસર જોયેલી છે એ જ વાતો કરતા. ભૂરો એ ગયો આ બેઠો બે અહીંયા આગળ ભૂરા અહીંયા આ કેદુ ના બધા કે ભૂરો કોણ અહીંયા આય ભૂરા માનાહમ માનાહમ દીધા ભૂરા છોકરાની માનાહમ અમર એને લઈને આવી અમર આવી જાય ડીએલ કાય બસ ત્યાં બે જવાનું. એ તો હવે હમણાં પેલા કુંડવી લગ્ન હતા ને મોટા ભાઈ દીકરા ને, તો ઓલા સાહેબો ને આપણા ધારાસભ્ય ભાઈ ગૌતમભાઈ ને બધા બેઠા. મને કે ખરેખર ભૂરો એટલા ખાઈ લાડવા મેં કીધા, ત્રણ ચાર થાળીમાં એમણે ભરીને લાવ્યા અને ભૂરા સામે મૂકે. ભૂરો કે એટલા બધા ન ખબર, વાત વેસડાવી દીધા, વાતુમાં ને વાતું મેં કારે ખાઈ ગયો ને. ઓલા કે લાડવા જઈ ગયા કે પેટમાં ક્યાં બીજે ક્યાં વ્યા જાય, પણ આપણે ન ખાઈએ કે ભાઈ પાસા કે હવે નો હાલે. ગજબ ગજબ. હા એ વાત ખરી,
અમે અમે ગોબરભાઈ અને અમે કીધું ને અમે હતા ત્યારે જાતા હતા, એટલે આ અમને બધાને ખાટાભાઈ એવું કીધું કે કેળાનો જાણકાર ડીએલ જેવું કોઈ નહીં, અને એ જાણકાર છે એવું સાબિત કરવા જેણે પગ કેળ્યું છે, અમને દેખાડ્યું છે, દારૂ ચડ્યા બાપુ ડુંગરા હાવજ. પછી હું થાકી ગયો ને તે મતલબ ઈંગોરાળું વટીનું હોઈ ગયો રાજ્ય, તો ગોબરભાઈ મને 3 વાગે જગાડ્યો રાજ્ય, મને કે જાય એમ કે બતી કરી હાવજ આજો જાવ, મને કે એ પગલા જો અહીંયા આપણે આપણે ઉપર લઈ જા, મેં કીધું આપણે ઊંઘ્યાય નહીં ને, મને કે તો પછી હુઈ જાઉં, મેં કીધું કા અમે ધારી પગ્યા બાપુ 2 વાગે બપોરે, અને ગાયત્રી પુરોઠા હાઉસ બસ સ્ટેન્ડ ની સામે અમે ગયા ને અમારા મોઢા ઓલા હાલી લાલી ને થઈ ગયેલા ઉડી ગયેલા લેમ્પ જેવા, તો અમે ગયા એટલે મેં ઓલા દાદા રોટલી વણતા જતા હતા, આમાં જમી કરતા જતા હતા, દાદા જમવાનું આવી આવો, હું ભાવ શું છે રોટલીનો શાકનો, ભાવ નહીં 35 રૂપિયા ફૂલ, 35 રૂપિયા ફૂલ બરાબર છે પણ રોટલીનું શાકનું અલગ કર્યો એને શું છો, કાને એક બે રોટલી ખાવી છે, મોટા થઈ ગયા એટલે હતા હા એમનો હાલે ફૂલી ફૂલ ફિક્સી ફિક્સ, એક રોટલી ખાવ કે એક તો એને 5 ખાવ તો એ એમ નથી કહેતો દાદા, પગે લાગુ થોડીક સુખવેટ કરો, એક રોટલી નાખી ખાવું છે ખોટું, તો દાદાને મેં કહ્યું કઠણાય ઉલાડવા રોટલી, ગોબરભાઈ તો 35 રોટલી ખાઈ ને અહીંયા ટેબલ પર હજી ગોર દાદા થઈ જાય ત્યારે કહેજો, એને તો લેકો હતો પાછો આ સાક્ષી બધા ઓલો ભરથે કરી ખાધી, એ લોટ નો પીંડો થોડોક વાહે વેજો ને મારી સામે જોવે, મેં કીધું દાદા હું એટલે કહેતો છો રોટલી ના કચડ્યા આપ્યા આપણે રાજી કર્યા પાછા, એટલે તમે જ્યાં જાઓ ને ત્યાં તમને આનંદ જ મળવાનો છે, આનંદ થી વધારે બીજું કઈ નહીં. એટલે ટૂંકમાં ઓલા પગે લાગી લીધા, પછી ઓલા ચારેય મિત્રો ઓલો ભાઈ ઉભો થયો ન્યાય ગયા અને કીધું કે હવે માને પાણી પાઈ ગયો, નગર ગામ પગે લાગે લાગીને ઉયું જાય ને ઓળ દુઃખ છે ધાપા સાહેબ ત્યાં તારે લઈ જવા પડે, તો ઓલો ઉભો હું કે મારે ન કહેવાય ઘેરે રહેવાનું હોય મારે, તમે ભાઈ બંધ કરી કામ આવો જાઓ જાઓ તમે તમે પૂરું કરો જાઓ, પાછા ઓલા શારે ગયા કીધું માં આખું ગામ પગે લાગી લીધું હવે કોઈ બાકી નથી, થાય ને થઈ જાઓ પાણી પી લો ધૂપ લઈ લો, નથી બાકી નહીં હજી એક જણો બાકી છે, બોલો ઓલા શારે કીધું તારું કે તારી માં પગે લાગી લે ને એટલે પૂરું થાય, બોલો કે મારે કેમ લાગે આમ તો ઘેરે કોઈનો નહીં એકલો હોય ત્યારે, હાલ ભાઈડો થઈ ભાઈડો થઈ જા હાલ, આ નથી મફતમાં મળતા આવા મોકા, થઈ જા ભાઈડો, હણ ઓલો બેઠો આમો બે પાઘડી ઉતારી અને પગે લાગી લાંબો હાથ કર્યો, અતાર વજ્યો આવ્યો શરણે આવ્યો માગ માગ માગ, ઓલો કે સૂટા શેડા દેને એટલે વાત પૂરી થાય, જીવન મોજમાં આવી જાય અંદર થી અમથે અમથી મોજ આવે, માટે મોજ મારે એવું મોજ મારે એવું, અને આજ હાવ હાથું ગો બાપુ આપ બેઠા છો માનો દરબાર છે, ગીરી બાપુ બેઠા આપણા મહંત પૂજારી બાપુ, આજ મોજ એવી છે પણ જોની ગર દે પણ ગર દે મોરજી ગોરિયા મેલ થડકે જોને માર પણ વરકારી વરકારી નું તુમરણ માં એ જોન આજો ભૂમિ અસા મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે અંધકાર અકાર કરે ધર્મ
એટલા જૂનું ગીત મને બહુ ગમે છે. વાણી ઉપર બહુ આધાર છે માનવી નો. એ વહી જાતા વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. શબ્દ એનો જોજો. હે વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. એવી હેલે ચડીને રાંગ રેલે ચડી